न्यूज बुलेटिन में आपनो स्वागत छे। जे दिवस भर बात करवामां आवे तो अत्यारे सप्ताहना त्रीजा दिवसे क्यांक ने क्यांक जे शेर मार्केट छे तेमां कड़ाको जोवा मळी रह्यो छे। सप्ताहना त्रीजा दिवसे बुधवारे भारतीय शेर बजार नी शरूआत पण घटाड़ा साथे थई छे। आजे सवारे 9:21 वागे सेंसेक्स 506.55 पॉइंट पर अने जारे निफ्टी 146 पॉइंट ना घटाड़ा साथे ट्रेड करी रह्यो छे। तो वैश्विक बजारों पर क्यांक ने क्यांक नरमाई पाछळ भारतीय शेर बजारों खुलतानी साथे ज पछड़ायो छे। तो महत्वनुं छे कि अत्यारे रोकाणकारो छे तेमां पण एक चिंतानो माहोल जोवा मळी रह्यो छे कि शुं शेर मार्केटमां रोकाण करवुं के नहीं। तो आ बधी चर्चाओ साथे अमारी साथे आजे शेर मार्केट एक्सपर्ट जिगर शाह जोड़ाई चुक्या छे। जिगर शाह बुलेटिन इंडियामां आपनुं हार्दिक स्वागत छे। जिगर जी, खास करीने के दिन प्रतिदिन जो शेर मार्केट छे, जो शेर छे तेमां घटाव नोंधाई रह्यो छे, तो शुं छे आपनी पासे विगतो? तो अत्यारे दिन प्रतिदिन जे कही शकाय के शेर मार्केट मां घटाव जोवा मळी रह्यो छे, तो आपनी पासे विगतो शुं छे? तो महत्वनुं ए पण कही शकाय के शेर मार्केट नी साथे साथे हवे घणी खरी जग्याए तो ग्लोबल मार्केट मां पण वधारो होवा छतां घरेलू बजार मां मांग घटवानी साथे आजे सोना अने चांदीना भाव मां पण घटाडो जोवा मळ्यो छे। एटले के सेंसेक्स अने निफ्टी સેન્સેક્સ અને નિફ્ટીની ખાસ કરીને વાત કરવામાં આવે તો એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ સાથે કહી શકાય કે સોના અને ચાંદીના જે કિંમત છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે। તો ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે તો ગ્લોબલ માર્કેટમાં વધારો હોવા છતાં ઘરેલું બજારમાં માંગ ઘટવાની સાથે આજે સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો ઝીંકાયો છે। સોનાના વાયદા ભાવમાં જ્યાં સામાન્ય ઘટાડો આવ્યો છે તો ચાંદી ઘટીને 60,000 મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં બુધવારે સવારે 24 કેરેટ થી શુદ્ધતાનો સોનાનો વાયદો ભાવ 2 રૂપિયાના ઘટાડા સાથે 50,820 પર ટ્રેડ કરી રહ્યો છે। તો આ સાથે મહત્વનું એ પણ છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રતિ 10 ગ્રામ જે સોનાનો જે ભાવ છે તે વધ્યો છે। આ પહેલા સોનાના ટ્રેડિંગની શરૂઆત 50,780 પર થઈ હતી, તો ઘરેલુ માર્કેટમાં માંગ ઘટવાથી કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। તો સોનું હાલ છેલ્લા બંધ ભાવથી નજીક ટ્રેડિંગ કરી રહ્યું છે। તો મહત્વનું એ જ છે કે સેન્સેક્સ નિફ્ટીની સાથે સાથે હવે ક્યાંક ને ક્યાંક સોનું અને જે ચાંદી છે તેમાં પણ માંગ જે છે તે ઘરેલું માંગ ઘટવા લાગી છે। તો આ સાથે જ વૈશ્વિક પરિસ્થિતિની વાત કરીએ તો વૈશ્વિક પરિસ્થિતિમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક પરિસ્થિતિની અસર ભારતીય શેરબજારો પર થતી હોય તેવું લાગી રહ્યું છે। ગ્લોબલ માર્કેટમાં આજે વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે। તો ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીના સપ્લાય સતત અસર કરી રહ્યો છે। આ કારણ છે કે પહેલા થોડા સમયથી અહીં સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો હતો, જ્યારે આજે ટ્રેડિંગમાં સોનાની હાજર કિંમત 1821.88 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી છે, જે છેલ્લા બંધ ભાવથી 0.19% વધ્યો છે। તો આ સાથે મહત્વનું એ છે કે અત્યારે જે સોનું અને ચાંદીની ભાવમાં જે ઘટાડો ઝીંકાયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રોકાણકારો છે તેમાં પણ જે ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તો આ સાથે મહત્વનું એ છે કે અત્યારે જે શેર માર્કેટ છે તે રેડ ઝોન પર ચાલી રહ્યું છે। તો ખાસ કરીને આજે મહત્વનું એ કહી શકાય કે 500 અંકથી વધારે જે સેન્સેક્સ છે તે તૂટિયાની સાથે ખુલ્યો છે। તો આ સાથે બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત પણ ઘટાડા સાથે જોવા મળી। નિફ્ટી 146 પોઈન્ટના ઘટાડા સાથે અત્યારે વેપાર કરી રહ્યું છે, જ્યારે સેન્સેક્સની ખાસ કરીને વાત કરવામાં આવે તો સેન્સેક્સ પણ અત્યારે 500 અંક કરી રહ્યો છે, એટલે કે 500 અંક સાથે તૂટ્યો છે। તો આ વિશે વધુ માહિતી આપવા માટે શેર માર્કેટ એક્સપર્ટ જિગર શાહ અમારી સાથે જોડાયેલા છે। જિગરજી, જણાવશો અત્યારે જે માર્કેટની પરિસ્થિતિ છે તે શું છે? જીગર જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, હવે આપનો અવાજ. જીગર ભાઈ, તું જણાવજો કે આજે માર્કેટની પરિસ્થિતિ શું છે? આજે માર્કેટ ગેમ ડાઉન ઓપનિંગ થયું હતું. નિફ્ટી 248.50 પોઈન્ટ ગેમ ડાઉન હતું.
ગઈકાલના ક્લોઝિંગ 1570 હતું અને સામે 1500 એકમ નિફ્ટી ઓપન થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ગઈકાલના ક્લોઝિંગ 53177 હતું, એની સામે આજે 52623 પર ઓપન થયું હતું. 0.54 નું ગેપ ડાઉન હતું. અને બેંક નિફ્ટી 33642 પ્રીવિયસ ક્લોઝની સામે 33273 પોઈન્ટ ઉપર ઓપન થયેલ હતું, એટલે અપ્રોક્સિમેટલી 370 પોઈન્ટ ગેપ ડાઉન ઓપનિંગ હતું. આ ગેપ ડાઉન ઓપનિંગ પછી માર્કેટે રિકવરી આપી છે અને અપ્રોક્સિમેટલી 15800 ની આજુબાજુ નિફ્ટી ટ્રેડ કરી રહી છે અને 33324 ની ઉપર બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે. જી, તો જગ્યા છે અત્યારે ખાસ કરીને ગ્લોબલ માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, તો શું આપનું કહેવું? ગ્લોબલ માર્કેટમાં ગઈકાલે જે યુએસ માર્કેટમાં એક ફોલ આવ્યો અને ગઈકાલે ઇન્ડિયામાં જે યુએસ ડોલરની સામે રૂપિયા જે વીક થયો હતો અને એનું કન્ટિન્યુએશન જે હતું એના હિસાબે ગઈકાલે ઇન્ડિયન માર્કેટમાં બી સારો ઉછાળો ના જોવા મળ્યો અને આજે સવારનું ગેપ ડાઉન ઓપનિંગ હતું એની પાછળ બી મેઇન રીઝન રૂપિયાનું વીકનિંગ હતું, કે ડોલરની સામે રૂપિયા જે વીક હતો એના માટે એક માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થયું હતું. ખાસ કરીને અત્યારે કહી શકાય કે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે, તો શું આજે ચાંદી લેવું હિતાવહ રહેશે કે કેમ? ચાંદી એક લો રેન્જ ઉપર છે એટલે આ ભાવથી એક ઉછાળો આવવાના ચાન્સીસ છે, કારણ કે ચાંદી 60,000 થી 61,000 ની રેન્જમાં નોર્મલી ટ્રેડ કરી રહી છે છેલ્લા ઘણા ટાઈમથી. અત્યારે 60,000 ની નીચે થોડીક ચાલી રહી છે, બટ આ રેન્જમાં શોર્ટ ટ્રેડ બી નથી, લોંગ ટ્રેડ લેવો હોય બટ વિથ રિસ્ક ઓફ 200-300 રૂપીસ ના પોઈન્ટ સાથે 60,800-61,000 સુધીની રેન્જમાં ચાંદી રહી શકે છે. તો જગતજી દર્શક મિત્રો જણાવશો કે આજના ટોપ ગેનર્સમાં કયા શેરનો સમાવેશ થાય છે? આજના ટોપ ગેનર્સમાં રિલાયન્સ છે, શ્રી સિમેન્ટ છે, અલ્ટ્રા સિમેન્ટકો છે, અદાની પોર્ટ છે. ટોપ લૂઝર્સમાં કયા શેરનો સમાવેશ? HDFC લાઈફ, ઇન્ડસઇન્ડ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઇટન. જી, તો આજે રોકાણકારોને કયો શેર લેવો હિતાવહ રહેશે, કારણ કે અત્યારે દિન પ્રતિદિન જે શેર માર્કેટની પરિસ્થિતિ છે તે ખૂબ જ કથિક બનતી જાય છે, તો શેર રોકાણકારોને આજે કયો શેર લેવો તેમના માટે હિતાવહ રહેશે? આજની તારીખમાં એમના માટે અદાની પોર્ટ સારું પરફોર્મન્સ આપી શકે એમ છે જુલાઈ સિરીઝની અંદર, અને BPCL ઇઝ ઓલસો અ ગુડ પ્લેસ. સન ફાર્મા સારી રીતે છે, સારી ભાવ ચાલી રહ્યો છે, આ ત્રણેક શેરને એમને સારો રિટર્ન મળી શકે એમ છે. તો જીગરજી ખાસ કરીને કહી શકાય કે જે દિન પ્રતિદિન આ શેર માર્કેટમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તેના પાછળના પરિબળો શું ગણાવી શકાય? સ્ટાર્ટ થયું હતું યુએસ અને સોરી યુક્રેન રશિયાના વોરની સાથે સિચ્યુએશન સાથે સ્ટાર્ટ થયું હતું અને એના પછી જે યુએસ ની અંદર ઇન્ફ્લેશન રેટ વધ્યો, ઇન્ડિયામાં પણ ઇન્ફ્લેશન રેટ વધ્યો, ઇન્ડિયામાં જે ઇમરજન્સી મીટિંગ બોલાવી અને આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટનો વધારો કર્યો, યુએસ ની અંદર 0.75% નો ઇન્ટરેસ્ટ રેટ જે વધારો કર્યો, જે છેલ્લા 14-15 વર્ષની અંદર પહેલીવાર આટલો મોટો ઇન્ટરેસ્ટ રેટનો વધારો થયો હતો, આ બધા પરિબળો હતા જેના હિસાબે સ્ટોક માર્કેટમાં વેચાણી વધારે છે અને છેલ્લા 4-5 મહિનાથી એફઆઈઆઈ પણ કન્ટિન્યુઅસ સેલ કરે, 4 લાખ કરોડ ની ઉપર નું સેલ કર્યું છે, એટલે સ્ટોક માર્કેટમાં ઉછાળો આવી શકે એવી સિચ્યુએશન. આજનો પિકઅપ ધ સ્ટોક અદાની પોર્ટ આજનો પિકઅપ ધ સ્ટોક રહેશે. તો ત્યારે ખાસ કરી જગ્યા અત્યારે રોકાણકારો છે તે ચિંતામાં મુકાયા છે, તો આ ચિંતા રોકાણકારોની દૂર ક્યારે થશે? આપ એક શેર માર્કેટ એક્સપર્ટ છો, શું કહેવું છે કે હજી પણ વૈશ્વિક પરિબળો શેર માર્કેટ પર અસર કરશે? ટેકનિકલ જે લેવલ્સ છે, ટેકનિકલ લેવલ્સ પ્રમાણે 15,850 ની ઉપર નિફ્ટી રહે અને 33,500 ની ઉપર બેંક નિફ્ટી રહે ત્યાં સુધી આ ફ્રાઇડે સુધી લોંગ ટ્રેડમાં ઇનિશિયેટ કરી શકાય. આના લેવલ 15,800 ની નીચે કે 33,200 ની નીચે જો બેંક નિફ્ટી ટ્રેડ કરીને ક્લોઝિંગ આપે તો લોંગ ટ્રેડ ઇનિશિયેટ ના કરવા જોઈએ અને શોર્ટ ટ્રેડ લેવા જોઈએ. જીગરજી આપનો ખૂબ ખૂબ આભાર છે કે આપને અમારા દર્શક મિત્રોને આજે શેર માર્કેટમાં શું પરિસ્થિતિ છે, અત્યારે વૈશ્વિક પરિબળોની શું અસર શેર માર્કેટ પર થશે તે તમામ વિશે આપવા માટે બુલેટિન ઇન્ડિયા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જોઈએ શેર માર્કેટ એક્સપર્ટ જણાવી રહ્યા છે કે દિન પ્રતિદિન જે ભારતીય શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે, ભારતીય શેર બજાર સતત રેડ ઝોનમાં ચાલી રહ્યું છે, તો
ક્યાંક ને ક્યાંક આ રેડ ઝોન પાછળ જે ભારતીય શેર માર્કેટ ચાલી રહ્યું છે તેનું એક કારણ વૈશ્વિક પરિબળો પણ હોઈ શકે, કારણ કે રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી સતત જોવા મળી રહ્યું છે કે ભારતીય શેર માર્કેટ એ રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે. હવે આજનો પિકઅપ ધ સ્ટોક કયો હતો તે પણ આપણને શેર માર્કેટ એક્સપર્ટ જીગર શાહ દ્વારા જણાવવામાં આવ્યું. તો આજે રોકાણકારોને શેર ખરીદવા કે ન ખરીદવા તે પણ આપણને આજે જણાવવામાં આવ્યું. તો આજે શેર માર્કેટની શું પરિસ્થિતિ છે તે આપણે જોઈ કાલે ફરીથી મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનું.